જેતપુરમાં બપોરે વરસેલા વરસાદને લઈને માર્કેટયાર્ડમાં મફળી પલળી જતા ખેડૂતોને નુકસાન થયું હતું। યાર્ડ દ્વારા મફળી માટે યોગ્ય શેડ અને છાપરાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો રોષે ભળાયા હતા। જેતપુરમાં બપોરે વરસેલા વરસાદને લઈને માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી જતા ખેડૂતોને નુકસાન થયું હતું। યાર્ડ દ્વારા મગફળી મોટે યોગ્ય શેડ અને છાપરાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા। આ વર્ષે ધારણા કરતા ગુજરાતમાં ચોમાસું વહેલું આવી પહોંચ્યું છે અને સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે રાજકોટ જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો। જેતપુરમાં પણ આજે સવારથી વાદળછાયા વાતાવરણ સાથે સખત ઉકળાટ બાદ બપોરે વરસાદ શરૂ થયો હતો। જેતપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। પડેલ વરસાદને લઈને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં નુકસાન જવા પામેલ હતું, જેમાં યાર્ડના મેદાનમાં પડેલ મગફળી આ વરસાદમાં પલળી ગઈ હતી, જેના હિસાબે ખેડૂતો અને વેપારીઓની મગફળી પલળીને નુકસાન થયું હતું। નુકસાની તો ખેડૂને જ છે, હવે આ સત્તાધીશો ને તમે કયો અને જો જોખાવે તો સારી વાત છે, નકર અમને ખેડૂને જ નુકસાની છે। એક તો યાર્ડ પાસે જગ્યા નથી છાપરામાં નાખવાની, તો જે માલ બાયણા પીડો છે પેલા જોખાઈ જવો જોઈએ અથવા તો ઉતારવાની મનાઈ કરવી જોઈએ ખેડૂતોને। આ પલરે તો છેવટે ખેડૂને જ નુકસાની છે। અંદાજિત 800 બોરી મગફળી પલરી ગઈ હતી, તેમ છતાં પણ થયેલ નુકસાનના કોઈ ચોક્કસ અંદાજ મળતો ન હતો। ખેડૂતોની મગફળી પલળતા રોષે ભરાયા હતા અને આ માટે જેતપુર એપીએમસીની બેદરકારી ગણાવી હતી। યાર્ડ પાસે મગફળી રાખવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોય, છાપરા અને શેડ ના હોય, મગફળી ખેડૂતોને ખુલ્લામાં રાખવાનો વારો આવેલ હતો, જેના હિસાબે ખેડૂતોની મગફળી પલળી હતી, જે માલ હવે વેપારીઓ લેવાની ના કહેતા ખેડૂતો રોષે ભરાયા હતા। જ્યારે એપીએમસી દ્વારા ખેડૂતોને તમામ સુવિધા અને શેડ આપવામાં આવે છે જણાવ્યું હતું અને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરીને સ્થિતિ થારી પાડવાનો પ્રયત્ન કરેલ હતો। સુરેશ ભાલિયા, જયશ્રી, જેતપુર।